જો મારા દેરાણીને કઈક યાદ આવી તું પણ ભૂલી ગયા છે, એમને મારા હવે રોજ બદામ પલાળીને આપવી પડશે. છોકરાઓ સાથે મારે પણ ચાલુ કરી દેવી છે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે અમારા વ્લોગની અંદર. તો મિત્રો, હું તમને બતાવી દઉં, આ છે મારા ઘરનો મેઇન રૂમ અને આ છે મારો નાનો ભાઈ ભાવિન. હાય કરો. અને પપ્પા બહાર બેઠા હતા. ક્યાં ગયા પપ્પા? હાય કરો. તો આ મારા પપ્પા છે. હવે આપણે જઈશું રસોડામાં. આ મારી મમ્મી છે. મમ્મી શું બનાવે? મિત્રો, આજે મમ્મી બનાવી રહી છે સરસ મજાના ફાંદિયા. રાધણ છઠની સરસ મજાની રસોઈ ચાલી રહી છે. ઘરમાં મસ્ત સરસ મજાની સ્મેલ આવી રહી છે. અને જો સરસ મજાના મમ્મીએ ફાંદિયા તૈયાર કરી દીધા છે. બાજરાના લોટનો ડબ્બો તૈયાર હમણાં જ લઈ આવ્યો તો અડધો અડધ ઉલારી દીધો હે, ધડાધડ કરીને. આ તો બે દિવસની રસોઈ છે ભાઈ, એક ઉલારો તો પડે. જો આજે ફાંદિયા કેટલા કેટલા બનાવ્યા? કાલના ને આજના બે બે બે. કાલે ખાવું જશે ને રાધણસરના ભાઈ. હા, હવે આ બાજુ જો વર્ષા છે. આ વર્ષા છે જે હમણાં તમને ઇન્ટ્રોડક્શન કરાવ્યું, મારો નાનો ભાઈ ભાવિન, એના વાઈફ છે. અને એ બનાવી રહ્યા છે સરસ મજાના થેપલા મેથીના. મેથીના રાધણ છઠની પૂરજોશમાં તૈયારી ચાલે. આ રાજેશ્વરી જો થેપલા ચેડવે છે. હાય તો કર. હાય ફ્રેન્ડ્સ. હા, થેપલા આજે જો થેપલા શેકી રહી છું. મિત્રો, આ મારું રસોડું છે આખું જો. અને આ મારા મમ્મી પુષ્પાબેન. મિત્રો, અહીંયા સીધું મિત્ર બોલો દૂર સુધી જો. મિત્રો, આ છે અમારું ઘર. અને મારો સન અને કેનિસ અને ભાવિનનો સન ફેન, અમારા બે ટેણિયા ટ્યુશન ગયેલા. તો હમણાં એ બે જણ ટ્યુશન થી આવે એટલે એમનું પણ તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. ના, વિડીયોને શું કરવાનું? વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો. જો મમ્મી, આ લસણ બસણ હે ના માટે ફૂલ? એ લસણ બનાયા ચટણી માટે આપે. ચટણી જોશે ને, આજે ચટણી પડી જ છે. ચટણી બનાવવાની. આ કંકોડા હે, આ મરચા આખા ભરીને બનાવવાના. ચણાનો લોટ ભરીને. અને ફાંદિયા ક્યાં ગયા? ફાંદિયા ફાંદિયા રે ને. અલે, એ તો આમાં નાખી દીધા. હું એ હા ના યાર, ફાંદ તો નાખી દીધી ભાઈ. તમે લોટના મમ્મી મુઠિયા બનાવે કે વાત કરો? આજે નતા ને કે ભાઈ, મને એવું લાગ્યું કે આર્યું અલગ જ છે. જો થેપલા ઉતરી ગયા બાદ લાય તો થેપલું લાય તો ટેસ્ટ કર. લાય ને થેપલા ખાવ ગરમ ગરમ ભાઈ. લાય ને થોડા ટેસ્ટ કરી નાખીએ. જોરદાર થેપલા બની ગયા. ચાપડી ભૈયા, લે ચાલ ચા પીવા. ભાવિન ભાઈ ને એ ને ચા પીવાની થોડીક એ બૂમો પાડવી પડે. જો મિત્ર, ચા બા કાઢી દીધી છે. હવે આની અંદર લાય તો આ બાજુ બંધ કર ને, ધુમાડો થોડીક વાર. તો થોડી ચા પી, પછી અહીંયા સ્ટોક ભેગો થઈ ગયો. આ તો હું થોડીક ચા પી લઉં ને. આ તો રકા બી આ બાજુ લાય. મમ્મી ને આપી ચા. મમ્મી ચા પીધી? ચા ને ચા ને થેપલું ખા ને મમ્મી. મમ્મી ના નિયમ, કામ કરતા કરતા થોડું થોડું ટેસ્ટ કરે ને મમ્મી. મમ્મી ના સ્ટીલ ની રકાવી વાપો. લે મમ્મી, ગરમ ગરમ રે ચા ની અંદર. હા, એ ડબ્બો રે. આ દે મમ્મી, વાગી જશે ખાલી ખોટું. એને બદલી નાખો ને. આવે તો જો મમ્મી, હવે હે ને ફાંદિયા તૈયાર કરી દીધા છે, ગોઠવી દીધા. મમ્મી આટલા બધા આવી જશે? બધા આવી જશે ભાઈ. બધા ગોઠવી દીધા. હવે આની અંદર ડબ્બો હતો. સોરી,
ક્યાં ગયું કુકર? આ આની કુકર જો પહેલા એની ઉપર વાળી પ્લેટ મૂકો. લાવ આલુ આપણે ભાભી ના પોગે એની ઉપર પ્લેટ મૂકી દેજો. લાવ જો અહીંયા ગાડી મસ્ત મજાનું કુકર બુકર લાગી ગયું હે ઇડલી નું. એટલે ઢોકળા એ બધા મિક્સ એમ ટૂંકમાં એની અંદર બનાવશે. લો જલ્દી મૂકો, હાલો પાણી ગરમ થઈ ગયું. સરસ મજાનો ગોઠવણી કરી દીધી આની અંદર મસ્ત ફાંદિયાની. જો એ વાહ, જો ફાંદિયા વાંદિયા હમણાં બની જાય પછી મજા આવી જાય ખાવાની. સરસ મજાનો ગોઠવી દીધું આની અંદર. હવે લઈ લે આ રીઓ ઢાંકી દે. આ હવે આજે હું તમને મારી દેરાણી નો સાથે ઓળખાણ કરાવું છું. જો આ છે મારા દેરાણી. ઉભા થવા દો. ઉભા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. અમે આજે રાધનછઠ છે તો અમે રસોઈ બનાવીએ છીએ. જો થેપલા વણાઈ ગયા છે અને હવે તળવાના બાકી છે. મમ્મીએ જો હાલ ફોજિયા બનાવ્યા તો એ થોડું નીચે સાફ સફાઈ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેનો? હવે આટલા થેપલા કરી દઈએ અમે. મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને અમારા બધા જ બ્લોગ જોજો. તમને મજા આવશે ગુજરાતી બ્લોગ. અને આવી રીતે અમે કંઈ પણ જમવાનું કે કંઈક બનાવીશું તો જરૂરથી અમારા વિડીયોમાં મૂકશું. તમે જોજો, લાઈક કરજો, શેર કરજો. અને અમે અમારી ચેનલમાં એ પણ બતાવીએ છીએ કે અમે અમારી ફેમિલી સાથે કેવી રીતે રહીએ છીએ. હા, એ બધું રૂટીન કામ અમારે અમે તમારી જોડે જરૂરથી શેર કરશું. અને અમારી ફેમિલી બહુ જ મસ્ત છે. અમારા મમ્મી પણ સરસ છે. નાની મોટી વહુ છે, નાની વહુ છે, એ બે રસોઈ બનાવે મને જોડે રાખી છે. મમ્મી તમે ફાંદિયા બનાવો, ઢોકળા બનાવો બળિયા બાપના, બરાબર તમે જોજો બનાવજો. આજે છઠ છે તો આજે અમે રાંધીશું. કાલે તો ફૂલ આરામ મળશે. કાલે છૂટી છે. જો મારા દેરાણીને કંઈક યાદ આવ્યું પણ ભૂલી ગયા છે એમને. મારે હવે રોજ બદામ પલાળીને આપવી પડશે. હા, છોકરાઓ સાથે મારે પણ ચાલુ કરી દેવી છે. છોકરાઓ અત્યારે ગયા છે ટ્યુશન એટલે અમે થોડું ઘણું કામ પતાવી દઈએ, નહીં તો આવીને પછી હેરાન કરશે. અને ફ્રેન્ડ્સ, અમારી બીજી પણ ચેનલ છે ફેમિલી વિથ કેનિસ એન્ડ ફેનિલ, ફેમિલી બ્લોગ છે એ. હિન્દીમાં છે અમારો બ્લોગ. એ પણ તમે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જરૂરથી જોજો. એમાં અમે બંને જ છીએ, બીજા બધા થોડા સાઈડમાં છે, મેઇન પાત્ર અમે છીએ. દેખો હવે આપણા ફોજિયા તો હવે થાય છે, તૈયારી જ છે થઈ જવાની. પણ મમ્મીએ અહીંયા ઢોકળાની પણ તૈયારી કરી લીધી છે સરસ એવી. અને જો આ અમારે કાલે પ્રસાદ ચડાવવાનો છે એના માટે તૈયારી થઈ ગઈ છે. ઢોકળા માં તૈયાર. અને અમુક લોકો આમાં 5 બનાવે, 3 બનાવે, 7, 9, અમે 7 બનાવ્યા. આનો કાલે અમે પ્રસાદ ચડાવીશું બળિયા બાપને. અને આમાં તેલ લગાડ્યું છે અને આને આમ કરીને આમ મૂકી પછી આને બાફવા મૂકીશું. હવે આ ઢોકળા તૈયાર થઈ છે. જો અમારા ઢોકળા બળિયા બાપને કાલે ચડાવશું. હવે ઢોકળા તૈયાર થઈ ગયા છે, ફોજિયા પણ તૈયાર થઈ ગયા છે. હવે બાકીની જે રસોઈ અમારી બાકી છે એ અમે તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, ફેનિલ અને કેનિસ ટ્યુશને જઈને આવી ગયા છે. હું તમને એમનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. જો એ આ છે અમારા ફેનિલ ભાઈ, નહીં સોરી કેનિસ ભાઈ.
અમારા કેનિસ ભાઈ આ મારો સન છે અમારા કોણ છે તમે કોણ ભાઈ ફેનિલ આ ફેનિલ ભાઈ આ ભાવિનનો સન છે અને આ અમારે છે યસુભાઈ યસભાઈ યસભાઈ નરેશભાઈ અમારા મોટા બાપાનો છોકરો છે નરેશ નરેશભાઈ એ એમનો સન છે જો ફેનિલ કેને શું કરો ફેનિલ એ લગાવો એવા ના ચોટ્યો ફરીથી ટ્રાય મારો ફરીથી ટ્રાય માર ફરીથી વન્સ મોર એ આ વખતે લાગી જવું જુઓ લાગી જાય નહીં ફેનિલ પછી ફેનિલ નો વારો અરે વા અરે આવો ફેનિલ નો વારો જલ્દી જલ્દી ફેનિલ ફટાફટ ફેનિલ અર્જુન ની જેમ સડા જો એ અર્જુન ના બહાર પડી ગયું ભાઈ જલ્દી લે શું થયું ફેનિલ અરે યાર જલ્દી કમોન ફાસ્ટ 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 લે આટલી બધી વાર લાગે જો એ જો કે જે જો શું કરે એ અરે વાહ વેરી ગુડ ચલો ફ્રેન્ડ્સ હવે આપણે જઈશું રસોડામાં રસોડામાં બની રહી છે રાધર શેઠની વાનગી શું મમ્મી શું થયું કેટલો પોક્યો આપણું કામકાજ જો રસોડામાં હા ફાંદિયા બની ગયા છે ભાઈ રોટલી લોટ બાંધે લોટ ચલો ઘરમાં ઘણું બધું બની ગયું જો ચટણી માટે મમ્મી એ ચટણી તૈયાર કરી મમ્મી વાહ વેરી ગુડ સરસ બોલો શું કે ટેસ્ટિંગ કરવું છે લાવો થોડું ટેસ્ટ કરી નાખીએ પોતાની કંપની હે ક્યાં ટેસ્ટ કરો કોઈ ઉપાધી નહીં મમ્મી ને પણ આપું તમારે લેવું પડશે ના તમે બધા કરી નાખો લાવો કરો ટેસ્ટ થોડો તમારું પણ મંતવ્ય જણાવો અમને ખારા મોરા થી ખા કેવા છે નહીં એટલે જ પૂછું ને તમારે બધા ખાઈ ને કેવાનું કેવું બને મમ્મી કેવું બન્યું તું કે બીજું બધું જવા દે સરસ જ લાગે ભાઈ તે બને તો સારું જ કહીશ ને ફ્રેન્ડ્સ ફરીથી આપણે આવી ગયા છીએ કિચનમાં અને કિચનમાં તો જો આ હા 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 તો ખરા જો આખું ફેમિલી આજ તો બટેકા સોલવા બેસી ગયું જો દાદી ને પોતરા ને પોતરી ને અરે એ પોતરી હાય કર હાય કર બેટા વેન્યા હાય કરો હાય કરો હાય હાય વાહ 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 હાય કરો હાય એ હા હાય કરો શું કરે તું કાકા ને બૂમ પાડો કાકા કાકા બૂમ પાડ જોજે પપ્પા ને બૂમ પાડશે પપ્પા ને બોલાવતો તારા પપ્પા આયા જો પપ્પા ને બૂમ પાડ પપ્પા પપ્પા જો અહીંયા ગાડી મારી મમ્મી વાહ બટેકા બટેકા ફોલવાનું ચાલુ છે ફેનિલ ભાઈ શું કરો છો શું કરવા બટેકા ફોલો કે બટેકા જ ફોલે હાવ સુકી ભાજી બનાવવા માટે કે કાલે ખાવા માટે હાથ બાથ ધોયા હે ને હા તો બરોબર કેનિસ શું કરે જો કપડા ગંદા થાય તારા જો વેન્ય હાય કર કાકા નાલ તું આ બાજુ જો વેન્ય આવી છે જો વેન્ય કોણ છે એ આપણા મિત્રોને જણાવો હા વેન્ય અમારા મોટા ભાઈ છે મોટા બાપાના છોકરા એમની છોકરી છે વેન્ય હાય કર તો દીકુ હાય કરો હા હા જો આ બાજુ મરચાનો પ્રોગ્રામ ચાલે અહીંયા ગાડી જો ભરેલા મરચા
ફર્સ્ટ ક્લાસ ભરેલા મરચા તીખા તો ના હોય યાર પણ તોય ખા લે માવો ભરીને ખાવાના અંદર જોરદાર હા હા રાજેશ્વરીજી બાજુ જોજી જો આ કંકોડા કપાય કંકોડા પાકી ગયા બે દિવસમાં કંકોડા આજ જ લાયા છે પણ આ મજા આવે ખાવાની સરસ મજાના પ્રસાદ કાલે ચડાવો ને એના માટે ઢોકળા તૈયાર થાય અને આ કુકર માં શું બનાવ્યું અત્યાર માટે ખીચડી બનાવી હવે હું તમને સરસ મજાની હે ને રસોડા ની હાલત બતાવું જો રસોડાની હાલત આ જો રસોડાની હાલત કેવી જો હા હા જ્યાં જો ત્યાં બટેકા મરચા ને થેપલા ને છોકરા છોકરા બધું જો ફેનિલભાઈ શું ખાય હાય હાય કરો હાય હાય કર એમ નહીં આપો વેન્યા બેન ને બટેકો આપો ખાઓ હા ગરમ ગરમ નહી ખાવ નથી ખાવ નથી ખાવ લે લે કાકાને ખવડાવી દો હાલો કાકાને ખવડાવો લે આ તો જોતે ખાઈ ગઈ કેનિસ કેનિસ આયા તો કર કેમ નથી ખાવું ક્યાં જાય તું અંધારામાં હે કેતા ગરમ પાણી ને ધોઈ ના ચોખ્ખું હા ચોખ્ખું ધોઈ ના જો દીકરી આવી જો વેન્ય આવી જો આય જો આય જતી રે અંદર અંદર જા અંદર જા અંદર જા અંદર જતી રે અંદર અંદર જાઓ 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 અંદર જાઓ મિત્રો આપણે પાછા ફરી રસોડામાં આવી ગયા આજનો આખો વ્લોગ આપણો રસોડામાં જ છે મિત્રો જો એ આજે રસોડામાં આખો વ્લોગ તમે જો એ આજે ચાલે છે શું આનું નામ ભૂલી જાઉં ફાંદિયા હોય જો ફાંદિયાનું કટિંગ ચાલે ફર્સ્ટ ક્લાસ અને આ બાજુ ચાલે છે શાક વઘારા માટે મરચાનું કટિંગ મરચા મરચા રેડી થઈ ગયા બધું કાલ નું આ ભાભી એ બાજુ માંથી આપ્યા છે પાતરા હારા હો ફેરી ટેસ્ટ કર તું બતાય હું કટિંગ કરું લે પકડતો કેમેરો પકડ જો મને આવડે મોટા મોટા નહીં બટેકા જો દોસ્તો બટેકા એકદમ વ્હાઈટ વ્હાઈટ ફ્રેશ બટેકા નું શાક બનશે આપણું ફેવરેટ શાક બટેકા ડુંગળી નહીં લ્યા બટેકા એકલું બટેકા નું શાક બનાવવાનું નતું પણ તમારી ફરમાઈશ ના લીધે બનાવ્યા તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારા માટે બટાકાની ફરમાઈશ પૂરી કરી નકર અમારે ભીંડા અને કંકોડા બે બનાવવાનું
પિંડામાં શું મને મજા નહીં આવતી પિંડામાં યાર, એટલા માટે. હવે ફોજિયા થઈ ગયા છે રેડી, તો હવે મમ્મી એને વગાડશે. જોઈએ આપણે મમ્મી એને કેવી રીતે વગાડે છે. વઘાર માટે તેલ નાખી દીધું છે અને આ બાજુમાં વર્ષા કરે છે તલને સાફ. આમ તો સાફ જ છે પણ જરીક જોઈ લઈએ આપણે ત્યાં. રહી નાખી દીધી છે. હા રહી નાખી. અને પછી આપણે ઉપરથી લીંબુ નાખીને પણ ખાઈ શકીએ. જો રહી ને જીરું ને બધું ફૂટી ગયું. હવે આપણા ફોજિયા નખાશે. આને આપણે આવી રીતે જ ઊંચા નીચા કરશું કેમ કે ચમચી વડે નહીં ફાવે. દેખો અમારા મમ્મીના દેશી બનાવેલા ફોજિયા બનીને તૈયાર થઈ ગયા છે. ચમચી નાખીએ ને તો હલાવીએ તો બધા ભૂંદા જેવા થઈ જાય. દેખો રેજો કેટલા સરસ લાગે છે જોવામાં પણ. આને બહુ ચેડવવાના નથી, ખાલી મિક્સ થઈ જાય ત્યાં સુધી. અહીંયા પણ લાવી દીધું છે, હજુ થોડું લાવવાનું બાકી છે. અને દીવા બત્તી પણ ચાલુ જ છે અહીંયા. આજે તો તમારી સાથે ઘણું બધું શેર કર્યું છે જમવાનું, રસોઈ. તો તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને અમારો વિડીયો તમને કેવો લાગે છે એ પણ બતાવજો. અને છઠની બધાની શુભકામના. ચલો મિત્રો, અમે જમવા બેસી ગયા છીએ અને કેનિસભાઈ ને ખાવી છે ખીર. આમ જો હાલ ઉભો થાય આ બાજુ. અમે આ બધા જમવા બેસી, પપ્પા એમની જગ્યાએ બેસી ગયા, મમ્મી એમની જગ્યાએ બેસી ગયા. થાક્યા પાક્યા આખો દિવસ રસોડામાં કામ કરી કરીને. બે વાગ્યાના ગયા હતા રસોડામાં. કેટલા વાગે પપ્પા જોજો? 9 વાગે બહાર નીકળ્યા રસોડામાં. હવે અમને બધાને હવે જમવાનું આપ્યું. જો આ બાજુ જમવાનું ચાલુ. જો ભાવિનભાઈ, ભાવિનભાઈ તમારે કઈ કેવું? ભાવિનભાઈ ને 9 વાગી ગયા, લાગી ભૂખ. આ બાજુ થેપલા. તો મિત્રો, અમારું જમવાનું ને બધું પતી ગયું છે. રસોડાની અંદર એકદમ હમણાં જે હતી કન્ડિશન ને એ કન્ડિશન ની અત્યારે ચેન્જ. રસોડું ધોઈ અને સરસ મજાનું સાફ કરી દીધું, એકદમ ઠંડુ કરી દીધું છે. કાલા સિતરા સાતમ જતો અને આ રૂમમાં હમણાં હિન્દી બ્લોગ ચડાયો તો મમ્મી જોવા બેસી ગયા છે. પપ્પા સુઈ ગયા. ફેનિલભાઈ હોમવર્ક કરવા બેસી ગયા. ફેનિલભાઈ શું કરો? હિન્દીનો હોમવર્ક કરે. જોરથી બોલો.
જોર થી બોલો છો, હિન્દી નો ઉમરકર. અને ભાવિનભાઈ 3-4 દિવસ થી વેવ બંડલ ડાઉનલોડ કરે છે, પણ કઈ મેળ પડતો નથી. અત્યારે બેઠા એ પણ કઈ મેળ પડતો નથી. કોઈને ખબર હોય તો કહેજો. મમ્મી ગુડ નાઇટ કહી દે બધાના. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેનો એકલી બેનો જો અંદર બધાય હોય, બધાને જય શ્રી કૃષ્ણ. હા ચલો, કેનિશભાઈ ને ઊંઘ ચડી ગઈ છે, કેનિશભાઈ હુઈ ગયા. કેનિશભાઈ હાય કરતો બધાને. હાય. બધાને ગુડ નાઈટ કહી દે. ગુડ નાઈટ. જય માતાજી કહી દે. જય માતાજી. બાય બાય. ના, બધાને ગુડ નાઈટ કહેવાનું. બધાને ગુડ નાઈટ કહી દે. ગુડ નાઈટ. હવે અમે ફ્રી થઈ ગયા છે. રસોડું પણ ધોઈ કાઢ્યું. જો હવે અમે સૂઈ જઈશું. તો મિત્રો, આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, બધાને જય માતાજી, શુભ રાત્રિ, ગુડ નાઈટ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે. જય માતાજી.